ભારતનું મુખ્ય તો ખાલી નરેન્દ્ર મોદીજી જ છે, બાકી તો પાછળનું તો બધું ઠીક છે હવે, પણ મોદીને ધ્યાનમાં રાખીને બધું એમ કહે છે. દિલ્હીમાં ને પંજાબમાં મફત વીજળી, પણ ક્યાં વીજળી હોય જ મફત આલશો ને, ત્યાં તો 3 દાડા સુધી તો વીજળી નહીં હોતી ઘણી જગ્યાએ. વિધાનસભાની ઇલેક્શન માટે તો શું છે કે કોઈ ઉપરથી નીચે પડે ને તો પણ ભાજપ જ આપવાનું છે. મફત આપી દેવાની, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે સત્તા પર છો ત્યાં સુધી મફત આપશો, તમે સત્તા પરથી જતા રહેશો, લોકોને મફત લેવાની ટેવ પડી જશે. પહેલો સુખ તે જાતે નર્યા કહેવાય છે, તન ચંગા તો મન ચંગા. અને આ જ બધી કહેવતોને ધ્યાનમાં રાખીને અમદાવાદવાસીઓ વહેલી સવારે રિવરફ્રન્ટ અને કાંકરિયા જેવા વિસ્તારોની અંદર ચાલવા માટે નીકળતા હોય છે, સ્વાસ્થ્ય બનાવવા માટે નીકળતા હોય છે. ગુજરાતની અંદર આ વખતે વિધાનસભાની ચૂંટણી છે, ત્રિપાકીઓ જંગ થવા જઈ રહ્યો છે. આ વખતે ગુજરાતની અંદર કોણ ચાલશે, કોણ ફાવી જશે, કોણ બાજી મારી જશે એ જાણીશું અમદાવાદના લોકો પાસેથી. આપણે સાથે અન્ય એક કાકા છે, પૂછીશું. કાકા, રોજ આવો છો કાંકરિયા? રોજ આવવાનું. વોક માટે આવો છો કે પછી મિત્રો સાથે? વોક ને મિત્રો બંને. વિધાનસભાની ચૂંટણી નજીક છે કાકા, શું લાગે છે? 3 પક્ષો મુખ્ય આ વખતે જંગમાં છે, કોણ જીતશે, કોણ ગુજરાતમાં ફાવી જશે? એ તો હવે બહુમતી તો લગભગ ભાજપની છે. ભાજપના એવા કયા કાર્યો છે જેનાથી આપ પ્રભાવિત થયા છો? ભાજપનું મુખ્ય તો ખાલી નરેન્દ્ર મોદીજી જ છે, બાકી તો પાછળનું તો બધું ઠીક છે હવે, પણ મોદીને ધ્યાનમાં રાખીને બધું. એટલે અમદાવાદની અંદર જે કાર્યો થઈ રહ્યા છે, આપ મત આપવા અમદાવાદની અંદર જશો તો મોદી સાહેબના ચહેરાને ધ્યાનમાં રાખીને મત આપશો કે તમારા વિસ્તારના કામને ધ્યાનમાં રાખીને? વિસ્તારમાં કામે થાય છે, અને બીજા નંબરમાં કે નરેન્દ્ર મોદીના હિસાબે જ લોકોને એક બોલવું છે કે ભાઈ આપણો લીડર છે એ એકદમ પરફેક્ટ છે. તમારા વિસ્તારની અંદર એવા કયા કયા કાર્યો થયા છે, અને હવે શું ઈચ્છો છો કે એવા આગળ કયા કાર્યો સરકાર દ્વારા કરવામાં આવે? કોર્પોરેશનમાં આપણે નીચેનું ફ્લોરિંગ છે, પછી સાફસફાઈ છે, એમાં ઘણો તફાવત આવ્યો છે. હવે કયા કાર્યો ઈચ્છો છો કે સરકાર દ્વારા કરવામાં આવે? અત્યારે તો બસ સ્વાસ્થ્ય માટેનું જે વધારે પગલું ભરે એ જ, બાકી તો બધાને મહેનત કરીને કમાઈને ખાવાનું છે, એમાં જે નબળા માણસો હોય એને થોડુંક રાહત રહે. આ વખતે ત્રીજો પક્ષ આવે છે આમ આદમી પાર્ટી, શું લાગે છે કે 27 વર્ષનું જે શાસન છે, તમે કીધું કે ભાજપ જ આવશે, એને હલાવી શકશે? એટલે ટૂંકમાં થોડું ઘણું કદાચ એનો પગ પેસારો થાય, એવું નથી ન જ થાય, પણ બહુમતી કદાચ શક્ય નથી. એમ અન્ય કાકા સાથે પણ વાત કરીશું. કાકા, વિધાનસભાની ચૂંટણી છે, આપે પણ સૂરમાં સૂર પુરાવ્યો કે ભાજપ જ આવશે, કેમ એવું લાગે છે કે ભાજપ જ આવશે? કારણ કે ભાજપના કામય એવા છે, અને મોદીજીએ સારું કર્યું છે બધું દેશ આપણા ભારત માટે, એટલા માટે. ભાજપના કયા કાર્યો તમને સારા લાગે છે? આ જે વિકાસ કર્યો છે, કાંકરિયા ડેવલપ કર્યું છે, રિવરફ્રન્ટ ડેવલપ કર્યું છે, બીજા અમદાવાદમાં મેટ્રો આવી રહી છે, આ બધાથી સારું છે. મોદી સાહેબ આજે ગુજરાતના પ્રવાસે છે, શું લાગે છે કે શું થશે આગામી સમયની અંદર? આગળ તો આવશે મોદીજી ને ભાજપ જ આવશે. નવા કાર્યની વાત કરે છે કે ભાઈ નવું ડેવલપ શું કરશે મોદી? નવું તો આપણને ખ્યાલ ન હોય ને. આપણે અન્ય કાકા સાથે પણ વાત કરીશું. કાકા, આપ હમણાં બોલી રહ્યા હતા કે મોંઘવારી ઘટાડવી જોઈએ, શા માટે? એનું કારણ શું છે કે સરકારી કર્મચારીઓનો જે પગાર વધે છે ને, એની પ્રમાણે મોંઘવારી વધે છે, પણ મધ્યમ વર્ગનો તો કંઈ પગાર વધારે એવો થતો જ નથી કે જ્યાં મોંઘવારીને અનુરૂપ હોય. એટલે મધ્યમ વર્ગનો વિચાર કરીને મોંઘવારી વધારવી જોઈએ. સરકારી કર્મચારીઓને કોઈ ટેન્શન નહીં, એમને તો બધા 6-12 મહિને 1-1 લાખ આવતો જાય, એટલે એમને નડતું નથી. પણ જે મધ્યમ વર્ગનો માણસ 10 વર્ષ પહેલાં જે કમાતો હતો ને, એમાં આજે 20% કે 10% વધારો નથી થયેલો એમ. એટલે એનું ધ્યાન રાખવું જોઈએ એમ. તમે કહો છો સરકારી કર્મચારીઓનો પગાર વધે છે, પણ સરકારી કર્મચારીઓ જે એ બાબતોને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, એને લઈને શું કહેશો? એટલે એમાં તો કેવું છે કે એકબીજાના ટાંટિયા ખેંચવા વાળા છે બેન, બીજું આમાં કશું નથી. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, જનતાને વચન આપી રહી છે, લાગે છે કે તમારા જે પ્રશ્નો છે? પાર્ટી બેન એમ કહે છે દિલ્હીમાં ને પંજાબમાં મફત વીજળી, પણ ક્યાં વીજળી હોય જ મફત આલશો ને, ત્યાં તો 3 દાડા સુધી તો વીજળી નહીં હોતી ઘણી જગ્યાએ.
ચાર કલાક હોય, છ કલાક ના હોય, અહીંયા 24 કલાક વીજળી હોય, રહેવાને મફત આલે તો કંઈક લેખે લાગે, પણ અહીંયા ત્યાં તો વીજળી નથી ને વાત એની ચડાવે પંજાબ દિલ્હીની, અમદાવાદમાં કરીને બતાવે બરોબર છે, બાકી શક્ય નથી આ વાત. એટલે લાગે છે કે આમ આદમી પાર્ટી આ વખતે નહીં કાઠું કાઢી શકે. આના કશું ના થાય, એ તો એનાય કેટલા ભ્રષ્ટાચારો છે આમ આદમીના, પણ એમના ભ્રષ્ટાચાર સામે આવે એમના મંત્રીઓને તો એમણે છૂટા કરી દીધા તરત જ. એ તો બીજા પાજા એવા હોય ને જે બાકી રહી ગયા હોય એવા, હે બીજા એવા ના હોય બાકી રહી ગયેલા. અન્ય કાકા સાથે પણ આપણે વાતચીત કરીશું. સ્વાસ્થ્ય બનાવવા માટે કાંકરિયા પહોંચી ગયા છે, મિત્રો સાથે ગપશપ એમની ચાલી રહી છે, તો એ જ માહોલની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને શું ગપશપ ચાલી રહી છે એ પણ પૂછીશું. રોજ આપ મિત્રો સાથે અહીં આવો છો, વિધાનસભાની ચૂંટણીને લઈને શું ગપશપ ચાલે છે, શું લાગે છે કે કોણ કેવો માહોલ અત્યારે ચૂંટણીને લઈને જામ્યો છે? વિધાનસભાની ઇલેક્શન માટે તો શું છે કે કોઈ ઉપરથી નીચે પડે ને તો પણ ભાજપ જ આવવાનું છે. હા, એક છે એનું કારણ છે કે એટલા બીજા સબળ પક્ષો નથી. આપ છે એ મફત આપીશું એમ ખિસ્સામાં ચાલવાનો છે, પૈસા તો ટેક્સમાંથી જ જવાના છે. તો વધારે સારું એ છે કે તમે કંઈક એવું કરો, ભલે પબ્લિક પાસેથી એના પૈસાને તે લો, પણ તમે એ ફેસિલિટી આપો. અને સૌથી મોટું ભ્રષ્ટાચારમાં ને આ શું છે, પેલાને આજે માનો કે 500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોય, આ લાલુ પ્રસાદ યાદવ જે 300 કરોડમાં ભ્રષ્ટાચારમાં આવી ગયો, બરાબર, તો એને ફેસિલિટી કેવી મળે છે? અરે ભ્રષ્ટાચારી માણસ છે, દેશને નુકસાન કરનારો માણસ છે, એને આ પ્રકારની ફેસિલિટી આપી શકાય નહીં, એને સીધું શૂટ જ કરવો પડે. આ તો શું છે, તમે પહેલાં આતંકવાદીને પકડીને બરાબર એની પાસેથી કરાવી દો, પછી કેસ ચાલે 10 વર્ષ સુધી ચાલે, ત્યાં સુધી તો તમારે એને હાચવવાનું ભાગી ના જાય. અને બીજું એને જે ખાવું હોય એ ખવડાવવાનું, આ બધો ખર્ચો તો ગવર્મેન્ટનો જ છે, પબ્લિકના જ પૈસે છે. એટલે એવી કોઈક સિસ્ટમ કરો કે જેથી આ આતંકવાદીઓ કે જે છે એને તમે પકડો, એની પાસેથી જે માહિતી હોય કઢાવવાનું એ કઢાવીને સીધું જ એન્કાઉન્ટર કરી દો તો જ. અને ભ્રષ્ટાચારીઓ છે ને, ભ્રષ્ટાચારીઓને જો ચીનમાં શું છે કે ભ્રષ્ટાચારીને પકડ્યો એટલે બીજું કંઈ જ કરવાનું નહીં, એ તો એને તો શૂટ કરો પણ એનું ફેમિલી આખું શૂટ થાય. આ વસ્તુ જ્યારે થશે ને ત્યારે જ ભ્રષ્ટાચાર નાબૂદ થશે, એ સિવાય ભ્રષ્ટાચાર નાબૂદ થશે નહીં. તમે કહો છો કે ભાજપ જ આવશે, બરાબર, ભ્રષ્ટાચારની વાત કરી, ગુજરાતની અંદર તો છેલ્લા 27 વર્ષથી ભાજપનું જ શાસન છે, તો લાગતું નથી કે હવે પરિવર્તન આવવું જોઈએ અને ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ? પરિવર્તનની જરૂર નથી, ભાજપ જ બરાબર છે, પણ ભ્રષ્ટાચાર માટે જે છે ને, આજે તમે એક બેન સમજો કે આજે માનો કે નરેન્દ્ર મોદી ઓકે છે, એની નીચેનો સ્ટાફ ઓકે છે, પણ એની નીચેનો સ્ટાફ આવે મ્યુનિસિપાલિટીવાળા ગટર ખોદે અને ગટરનું માણ કરે ત્યાં પેલો આવીને બીજો ખોદે, હવે અને રોડ રસ્તા બનાવે, આજે બનાવે ને 6 દિવસ પછી પાછો એ થઈ જાય. તો આ પ્રકારના જે, હવે તમે એક વસ્તુ સમજો કે આ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાક્ટરને આપ્યો છે, જે ઓફિસરે આપ્યો છે, એ બેને પકડો કે ભાઈ આ તે કયા કોન્ટ્રાક્ટરને કેવી રીતે કોન્ટ્રાક્ટ આપ્યો, આ તો આવું છે. એટલે એ કોન્ટ્રાક્ટરને તો બ્લેકલિસ્ટમાં મૂકી દો અને ઓફિસરને પકડીને ઘેર બેહાડી દો. તમારે જુઓ જો રોડ રસ્તા ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે કે નથી થતા, પણ આવું કરવામાં બધાની મિલીભગત હોય છે, એટલે થતું નથી. અને પૈસા તો પબ્લિકના છે, આપણે ક્યાં ચિંતા કરવાની છે, ખિસ્સામાંથી તો કાઢવાના નથી. અમદાવાદની અંદર આપ રહો છો, અમદાવાદનો વિકાસ, પહેલાંનું અમદાવાદ અને અત્યારનું અમદાવાદ કેવું લાગે? બહુ સરસ, એકદમ સરસ વિકાસ થયો છે. પહેલાં અહીંયા કાંકરિયા જે હતું, જૂનું કાંકરિયા, બરાબર છે, તમે મિસ્ટર અને મિસિસ ભેગા જતા હોય, બરાબર, તો એ બેની વચમાં જઈને એક માણસ નીકળે તોય તમારાથી બોલાતું નહીં. આજની તારીખમાં તમે જુઓ એકદમ નીટ એન્ડ ક્લીન, આરામથી જાઓ આરામથી આવો, હેલ્થ માટે પણ બહુ સારું છે,
આ બધી સગવડતા તો કરી જ ને. આપણી સાથે અન્ય એક કાકા પણ છે, એમની સાથે વાત કરીશું. શું લાગે છે? કાકા તો કહે છે કે 27 વર્ષથી જે શાસન છે એ જ આવશે, પરિવર્તનની ગુજરાતમાં જરૂર નથી. તમને શું લાગે છે? એ જ આવવા જોઈએ, કારણ કે એમને વિકાસ ક્યાંથી કરવો, શું કરવો એ પહેલેથી ખબર હતી. એમનું ડેવલપમેન્ટ બરાબર, દાખલા તરીકે સરદાર સરોવર યોજના, એની આ લોકો પ્રોટેક્ટ કરીને બેઠા હતા, આંદોલનો કરતા હતા, પણ નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી એમણે તાત્કાલિક એ પ્રોજેક્ટ હાથમાં લીધો અને બધાને પાણી આવતું થઈ ગયું. કાંકરિયા પ્રોજેક્ટ છે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, બીજા નવા પુલોના પ્રોજેક્ટ છે, રસ્તાઓના પ્રોજેક્ટ છે, બધા પ્રોજેક્ટ ઉપર મેટ્રો, બધું સારું કામ કર્યું. પણ એક વસ્તુ કહેવાની ભાજપને ખાસ એ જરૂરી છે કે રોડ એક ચોમાસામાં રિપેર થાય, ચોમાસા પહેલાં રિપેર થાય અને ચોમાસામાં ખરાબ થઈ જાય અને પછી પાછું એને થાગરથી ગર કરે. તો આ માટેનું જે આયોજન છે અંદર મિલી ભગતો જે બંધ કરી અને એના ઉપર વ્યવસ્થિત ધ્યાન આપે તો પબ્લિકનો અને ખર્ચો ઓછો થાય, લોકોને હેરાનગતિ ઓછી થાય અને આ ઉપર ખાસ કામ કરવું જોઈએ. કારણ કે આ બધી ટોટલ મિલી ભગત ચાલી રહી છે. કોર્પોરેટરો અને બધાને આ લોકોએ જે બજેટ ફાળવ્યા છે એ બજેટ ઉપર ધ્યાન આપી અને જો એની પર કાર્ય કરે તો જે થોડો ઘણો અસંતોષ જે ભાજપમાં દેખાય છે એ બંધ થાય. અને સૌથી મોટી વસ્તુ આ જ જરૂરી છે કે ભાજપના નરેન્દ્ર મોદી ઉપર જ આ ભાજપ ચાલી રહ્યું છે અને એમના ઉપર જ છે, બાકી બધું છે જ, નથી કરતા, બીજા કોઈ કામો નથી કરતા એવું નથી. પણ આની પર જો થોડું વિશેષ ધ્યાન આપવામાં આવે તો પબ્લિકને વધારે ફાયદો થાય અને આ ખાડા ખપચી અને જેટલી બૂમો ઘણી વખત ટીવીમાં પણ આપણે બીજા લેવલે સાંભળતા આવીએ છીએ કે આ રીતે અહીંયા ખાડા પડી ગયા, આમ છે તેમ છે, તો એ રસ્તાઓ બધું કામ થાય છે પણ પાછળને પાછળ ડામરને બધું ઓછો નાખવામાં આવે છે અને એના લીધે આ પ્રોબ્લેમ્સ થાય છે. તો આ ના થાય એના પર થોડું ધ્યાન આપે તો ભાજપને મને લાગે છે કે આવનારા બીજા 25 વર્ષોમાં એ પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે પબ્લિક ભાજપથી કોઈને લાવવા માગતી નથી. લાઇટ બિલ ઓછું આપવું, આ આપવું, કોઈ તમારા ખિસ્સામાં પૈસા હશે તો તમે ફરવા જશો, નહીં હોય તો તમે ક્યાંથી જશો? પછી શ્રીલંકાને એના જેવા જ તમારા હાલ થશે, તમે ભીખ માગતા થઈ જશો. કે પાકિસ્તાનમાં આપણે જોઈએ છે, એટલે પૈસા તો જરૂર છે જ, પૈસા નહીં હોય તો કોઈ પણ પક્ષ નહીં ચાલે. એટલે એમને વીજળી મફત આપવાથી કંઈ દેશ નથી ચાલી જવાનો. કે અમદાવાદ દાખલા, અમદાવાદ વીજળી મફત આપશે તો કે પબ્લિકને એ નથી થવાનું, પબ્લિક પૈસા જોઈશે તો જ એ વર્ક ચાલશે. એટલે પૈસા જરૂરી છે પણ એની અંદર કંઈક થોડીક રાહત આપે અને થોડું વ્યવસ્થિત જુએ તો પબ્લિકને થોડું પોસાય. આપણી સાથે અહીં એક મોર્નિંગ વોકર છે, એમને પૂછીશું. રોજ આવો છો કાંકરિયા વોક કરવા માટે? હા, ઘણા વર્ષોથી. વર્ષોથી આવો છો, અમદાવાદને બહુ નજીકથી જોયું હશે. કેવું લાગે છે પહેલાંનું અમદાવાદ ને અત્યારનું અમદાવાદ, શું ફરક છે? ફરક એટલે આખું તમારે કાંકરિયા જ ખાલી એક જુઓ કે જૂનું કાંકરિયા જુઓ, અત્યારે નવું જુઓ, બહુ જ ફરક પડી ગયો છે. અને પબ્લિકને સારું એમાં અવેરનેસ મળે છે, એમની પોતાની અગવડ સગવડ બધું મળે. પહેલાં ટ્રાફિક ફૂલ રહેતો હતો, એની જગ્યાએ જે વસ્તુ જે હોય સિસ્ટમેટિક બધું થઈ ગયું છે, વિકાસ સારો છે. ગુજરાતની અંદર નજીકના સમયમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્રણ પક્ષો જે છે એ મેદાન પર છે. શું લાગે છે કે આ વખતે ગુજરાતની અંદર કોણ ફાવી જશે? ફાવવામાં તો કોઈ છે નહીં, બીજેપી છે જ, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. એવું કેમ લાગે છે કે બીજેપી જ ફાવી જશે આ વખતે? નવો પક્ષ પણ છે. નવો પક્ષ છે પણ હજી નવો છે અને દિલ્હી પૂરતો મર્યાદિત છે. અહીંયા આગળ ગુજરાતમાં આમે ત્રીજો પક્ષ પહેલેથી નથી ચાલતો, એટલે થોડી ઘણી સીટો આવે એને. બસ બીજું પણ આ વખતે જનતા તો કહે છે કે જનતા કહે છે પણ કરશે કશું નહીં. આપણી સાથે અત્યારે એક કાકા છે, આપણે એમને પૂછીશું કે વિધાનસભાની ચૂંટણી નજીક છે, સ્વાસ્થ્ય બનાવવા માટે આવ્યા હતા આપ અહીં? હા. શું લાગે છે આ વખતે કેવો માહોલ છે અમદાવાદની અંદર? અત્યારે આપ કાંકરિયા આવ્યા છો, કેવો વિકાસ થયો છે કાંકરિયાનો? કાંકરિયાનો ફાઇન વિકાસ થયો. ફાઇન વિકાસ થયો છે. શું લાગે છે વિધાનસભાની ચૂંટણી નજીક છે, કોણ આ વખતે ગુજરાત લઈ જશે? ગુજરાત ભાજપ જ લઈ જશે. ભાજપ કેમ લઈ જશે, એવા કયા કાર્યોથી આપ ખુશ છો? ગુજરાતને ભાજપે જ આગળ લાવી છે ને. કાર્યો તમે એમને ગણાવો. નોકરીનો કે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પછી અહીંયા રોડ સારા છે, લેડીઝ એમને અલગ અહીંયા ફરી શકે છે. અમદાવાદમાં રહો છો, અમદાવાદને નજીકથી જોવો છો, કેવું લાગે છે અમદાવાદ પહેલાં કરતા? બહુ સરસ વધી રહ્યું છે અમદાવાદ અને સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી પણ છે, ડેવલપમેન્ટની હજુ જરૂર છે ગુજરાતની અંદર? ડેવલપમેન્ટ ક્યારે આમ તો સ્ટોપ થાય જ નહીં, જેટલું વધારે થાય એટલું વધારે ફાયદો છે બધાને.
પણ ગુજરાતમાં હજુ અન્ય રાજ્યો કરતાં ડેવલપમેન્ટ ઘણું સારું છે. કઈ રીતે અન્ય રાજ્યો કરતાં ડેવલપમેન્ટ સારું છે? બધી રીતે. રોડ જો કે બીજી બધી સુવિધાઓ જો, પાણીની સગવડ, નર્મદા ડેમ છે, રોડ રસ્તાને લઈને લોકો ગુંજો પાડે છે. એવું કહે છે કે જ્યારે નેતાઓ આવે ત્યારે જ સારા થાય છે. શું કહેવું છે એના વિશે? સિટીમાં વરસાદના ટાઈમે લગભગ રોડ બધા ખરાબ થઈ જાય છે, વાત સાચી છે. અને જોઈએ એટલું બધું એ થતું નથી. એટલે તમે માનો છો કે અહીંયા રોડ રસ્તા બનાવવામાં કચાશ છે? એમાં પૂરતો અવકાશ છે સુધારવા માટે. અન્ય એવા કયા કયા કામો આપને લાગે છે કે હજુ એમાં સુધારો કરવો જોઈએ? બધી જગ્યા આમ તો મ્યુનિસિપાલિટીમાં કે ગમે તમે જાઓ, તમે કામ સહેલાઈથી થતા નથી. તોય પહેલાં કરતાં હવે આ સિવિક સેન્ટર થઈ ગયું છે, કોમ્પ્યુટરાઇઝ થાય છે, તો ઘણું બધું સુધરી ગયું છે. એટલે આમ મને લાગે છે હવે ભ્રષ્ટાચાર પહેલાં કરતાં ઘણો બધો ઓછો થઈ ગયો છે. આ વખતે ત્રિપાખીઓ જંગ થશે ગુજરાતમાં, વિધાનસભાની ચૂંટણી છે. શું લાગે છે કોણ ગુજરાત લઈ જશે? કોણ ગુજરાતમાં તો ભાજપ સિવાય કોઈની તાકાત નથી આવવાની. ભ્રષ્ટાચાર આપે કહ્યું કે પહેલાં કરતાં ઓછો છે, લોકો હજુ પણ બૂમો પાડે છે, હજુ પણ અધિકારીઓની મિલીભગત સામે આવે છે. શું કહેશો એના વિશે? એ તો કે ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ થવાની શક્યતા નથી આમ તો, કેમ કે માણસ જ્યાં સુધી પોતાના સ્વાર્થને એકરે કરે. તો તમે કીધું કે સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય, 27 વર્ષથી ભાજપનું શાસન છે, કેમ નાબૂદ ના થઈ શકે? તો એવું લાગે છે કે પરિવર્તન જોશે તો થઈ જશે? ના, દરેક પક્ષોમાં એવા લોભિયા તો રહેવાના જ છે. એટલે ભાજપ બીજા પક્ષો કરતાં ઘણું સારું હું જરૂર કહી શકીશ. આપણી સાથે એક કાકા છે, એમની સાથે વાત કરીશું અને એમને પૂછીશું કે એ ગુજરાતને કઈ રીતે જોઈ રહ્યા છે, ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે. ક્યાં નામ હૈ આપકા? મેરા નામ રમેશ પારવાની હૈ. રમેશભાઈ, આપ કિતને સાલો સે યહાં પર રહેતે હો? યહાં પે મેરે કો 30 સાલ સે ઉપર હી હો ગયે, સમજો 25 સે 30 સાલ કે ઉપર. આપ બેઝિકલી કહાં સે હો? બેઝિકલી જોધપુર સે હો, રાજસ્થાન સે. રાજસ્થાન સે હો, 30 સાલો સે આપ ગુજરાત મે રહે રહે હો. ક્યા લગતા હે ગુજરાત મે, ગુજરાત કા વિકાસ રાજસ્થાન કે કમ્પેર મે કૈસા હુઆ હે? બહોત અચ્છા વિકાસ હે ગુજરાત મે, ફિર ભી રાજસ્થાન કે કમ્પેર મે. રાજસ્થાન મે કૈસા હુઆ હે કામ? ઇતના અચ્છા ડેવલપ નહીં હુઆ હે જિતના ગુજરાત મે હો રહા હે. આપ ગુજરાત કે અંદર રહે રહે હો, અહેમદાબાદ મે સ્પેશિયલી આપ રહે રહે હો 30 સાલો સે, 30 સાલ પહેલે કા અહેમદાબાદ ઓર અબ કા અહેમદાબાદ ક્યા લગ રહા હે? રાત દિન કા ફરક હે, બહોત કાફી ચેન્જીસ આ ગઈ હે. કાફી જૈસે મેટ્રો આ ગયા, અભી દૂસરી ચીજેં ભી આ રહી હૈ, કુછ કાફી ડેવલપમેન્ટ હો રહે હૈ. આગે સીજી રોડ કે બાદ આપ હાઈવે પે બહોત સી ન્યૂ ન્યૂ સોસાયટીસ આ ગયા, બહોત અચ્છા ડેવલપ હો રહા હૈ સચી બાત. અભી ઇલેક્શન્સ આ રહે ગુજરાત કે અંદર, તીન પક્ષ બીચ મે લડાઈ ચલ રહી હૈ તીન પક્ષો કે, ક્યા લગતા હૈ આપકો કે ગુજરાત કે અંદર રાજસ્થાન કે જૈસે હી કોંગ્રેસ કે હાલાત હોંગે, યા ફિર આમ આદમી પાર્ટી બાજી માર લેગી, યા ફિર બીજેપી જો 27 સાલો સે વહી આયેગી? બીજેપી હી આયેગી 27 સાલ સે જો હૈ વહી આયેગી. આપકો ક્યું એસા લગતા હૈ? ક્યુંકી રાજસ્થાન મે તો કોંગ્રેસ, કોંગ્રેસ હમકો તો પસંદ નહી હૈ. ઠીક હૈ, જિન્હોને વોટ દિયા ઉનકી ચોઇસ હૈ, બાકી આઈ એમ નોટ અ ફેવર ઇન ધ કોંગ્રેસ. આપકો નહીં લગતા હૈ કે યહાં પે અચ્છા કામ કર સકેગી કોંગ્રેસ યા આમ આદમી પાર્ટી? કે પાસ એસા કોઈ અચ્છા લીડર નહીં દિખ રહા હૈ જો ભાઈ કામ કર સકે, ઉનમે કુછ એસા પ્રભાવશાલી આદમી હો જો સંભાળ સકે, ઇતના નહીં. ઉનકા નેતૃત્વ મે ફર્ક બહોત ડિફરન્સ હૈ, ચહેરે પે ભી દેખ કે કરતા ઉન્હોને ઇન્ટરનેશનલ લેવલ પે બહોત અચ્છા કિયા હુઆ હૈ. મે ભી એક્ચુઅલી ઇન્ટરનેશનલી રહે રહા હું, આઉટસાઇડ દુબઈ રહે, મેં યહાં પે નહીં રહેતા હું મોસ્ટલી, મેં દુબઈ રહેતા હું, યુનાઇટેડ અરબ એમિરેટ્સ આતે હૈ, પર વહાં પે જો હમારી અભી સ્ટેટસ હૈ, જો પહેલે જો સ્ટેટસ હૈ ઉસમે રાત દિન કા ફરક આ ગયા. પહેલે વહાં પે હમ લોગો કો ઇતની વેલ્યુ નહીં મિલતી થી, જો અબ વેલ્યુ મિલ રહી હૈ વો ઉસમે ડિફરન્સ હૈ. આપણા જે કલ્ચરમાં ફિટ બેસે છે અને જે ગુજરાતનો જે વિકાસ થયો છે એ જોતા ભાજપ માટે સારા ચાન્સીસ છે એવું કહી શકાય. એવું કયા એવા સારા સારા કામો તમને લાગે છે જેનાથી આપ પ્રભાવિત થયા છો કે આ કામ આપણા ગુજરાત માટે બેસ્ટ કર્યું છે? ઘણા બધા કામ છે આપણે, રોડના છે, બ્રિજિસના કામો છે બધા, મેટ્રો છે આપણી, રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ છે, પછી ઓવરઓલ હાઈવેઝના બધા જે સ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું થયેલું છે, એજ્યુકેશનમાં પણ સુધારો થયેલો છે, ગુજરાતના વિદ્યાર્થીઓ ધોરણમાં ને બધામાં અત્યારે આગળ પડતા છે, એટલે એ રીતના ઘણું ડેવલપમેન્ટ થયેલું છે, એટલે એ હિસાબે મને એવું લાગે છે. રોડ રસ્તાની આપે વાત કરી, બ્રિજિસની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, રોડ રસ્તા બને છે અને પહેલાં જ વરસાદની અંદર ધોવાઈ જાય છે,
નથી લાગતું કે અધિકારીઓની શું માનો છો, અધિકારીઓની મિલીભગત છે કે પછી સરકારનો હાથ છે? ના, એટલે ધીરે ધીરે આ બધું નીકળી જશે, પણ જે પહેલાંના દૂષણો છે એ ધીરે ધીરે નીકળે ને, એક સાથે બધું ના થાય. એટલે મને લાગે છે કે આ પ્રોસેસ ચાલુ છે અને આગળ જતાં બહુ સારા રિઝલ્ટ મળશે આપણને. પહેલાંનું દૂષણ કઈ રીતે? પહેલાં બી 27 વર્ષથી ગુજરાતની અંદર તો ભાજપનું જ શાસન છે. ના ના, એવું નથી. એકચ્યુઅલમાં જે રોડના નેચરલ એનાથી વરસાદથી ધોવાઈ જાય છે. નવી નવી ટેકનોલોજી આવે છે, નવા પ્રમાણે એનું જેટલું વેર એન્ડ ટેર વધારવું જોઈએ, એના માટેના પ્રયત્નો બધા થવા જોઈએ, એ થતા રહે છે. પણ અમુક જે પહેલાંના જૂના દૂષણો પેસી ગયેલા છે એ નીકળતા વાર લાગે, એટલે એ નીકળે, ધીરે 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 ઓછું થતું જાય છે. ઇટ વિલ ટેક ટાઈમ. ક્યાં નામ હે આપકા ઓર આપ કિતને સાલો સે અમદાવાદ મેં રહે રહી હૈ? ભાવના નાનકાની, મેં 15 યર્સ સે રહે રહી હું અમદાવાદ. અભી ગુજરાત મેં ઇલેક્શન્સ આ રહે હૈ, ક્યા લગતા હે આપકો, આપ ઓબ્ઝર્વ કર રહે હૈ 15 સાલો સે, કોન બાજી માર જાયેગા? જો હમેશા સે મારતે હૈ વહી. ક્યું એસા લગતા હે આપકો કે વહી આયેંગે? ક્યું પરિવર્તન કી જરૂરત આપકો નહીં લગતી હૈ? જરૂરત તો હૈ, પર હમેશા સે એસે હી હોતા આ રહા હૈ, તો ઇસકે લિયે. ક્યા હોતા આ રહા હૈ હમેશા સે? મતલબ જો જીતતે હૈ વહી જીતતે આ રહા હૈ. પર અભી નયા નઈ પાર્ટી આઈ હૈ ના, તો જનતા ફેવર મેં દિખ રહી હૈ ઉસકી, તો ક્યા લગતા હૈ કે વો બાજી માર લેગી અભી ઇસ સાલ? મે બી વો મારેગી તો અચ્છી બાત હૈ. ક્યા લગતા હૈ ડિફરન્ટ હોગા? કુછ ડિફરન્ટ હોગા ફિર ઇધર. ક્યા લગતા હૈ અમદાવાદ મેં આપ 15 સાલો સે રહે રહે હો, કિતના ડેવલપમેન્ટ હુઆ હૈ, કૈસે અમદાવાદ કો આપ આગે બઢતે હુએ દેખ રહે હો? ડેવલપમેન્ટ તો બહોત હો રહા હૈ. આજ ઇતને સારે ફ્લાયઓવર્સ બને હૈ, રેલવે ટ્રેક બન રહા હૈ, તો ચેન્જીસ તો બહોત આયે હૈ, ક્લીનીનેસ ભી હો રહા હૈ, સબ ધીરે ધીરે, તો અચ્છા હૈ. ન્યૂ પાર્ટી આયેગી તો. આપ બેઝિકલી કહાં સે હો? મેં લો ગાર્ડન ઇધર હી રહેતી હું. નહીં, મેં કલકત્તા સે. કલકત્તા કે મુકાબલે મેં આપ ગુજરાત કો કૈસે દેખતે હો? અભી તો 15 યર્સ હો ગયે મેરે કો વો ધ્યાન હી નહીં હૈ ઉધર કૈસા થા, બટ પર ઉધર ક્લીનીનેસ તો રહેતા થા, ઇનફ ક્લીનીનેસ થા એન્ડ સબ કુછ અચ્છા થા. અભી તો ક્લીનીનેસ ઇધર ભી હૈ, એસે નહીં હૈ, નહીં હૈ ક્લીનીનેસ, બટ. આપણી સાથે અન્ય એક કાકા છે, એમની સાથે વાત કરીશું. કાકા, મોર્નિંગ વોક માટે આવો છો, કેટલા વર્ષોથી લો ગાર્ડનની અંદર આવો છો? લો ગાર્ડન લગભગ 8 વર્ષથી આવું છું, બાકી 25 વર્ષથી અમારું વોકિંગ ને જીમ નું ચાલુ છે. એટલે બેઝિકલી તમે ફિટ છો? કોઈ તકલીફ નહીં. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગે છે આ વખતે ગુજરાત માટે કોણ ફિટ છે? અત્યારે તો જે સરકાર ચાલે છે એ ફિટ લાગે છે, બાકી આગળ તો લોકો કરશે ને જો કરવું. શું લાગે છે લોકો શું વિચારી રહ્યા હશે, કારણ કે આ વખતે નવો પક્ષ આમ આદમી પાર્ટી આવ્યો છે, કોંગ્રેસ પણ હવે વચનો આપી રહી છે અને આક્રમક હવે દેખાઈ રહી છે, શું લાગે છે? બાકી જો ભાઈ ફ્રીમાં કંઈ પણ આપો બધું નુકસાનકારક છે. દિલ્હી અને પંજાબમાં તો આપે છે, આપે છે, પણ હવે પાછળ જ પબ્લિક જ ભોગવું પડે છે ને, તો પબ્લિક તો વખાણ કરે છે સરકાર. ના ના, અમારા હિસાબે તો ફ્રી ના આપવું જોઈએ, જે વ્યવહારિક હોય બરાબર છે. વ્યવહારિક શું હોય? ફ્રી ના આપવું જોઈએ, લાઈટ આપે છે ફ્રી, એ બધા ગરીબો માટે સારું છે, એમના માટે બહુ સારું છે, બાકી જે આપી શકે છે ને એફોર્ડ કરી શકે છે એમના માટે તો બરાબર છે, એટલે વ્યાજબી હોય બધું સારું છે. એટલે તમે એવું કે એવું માનો છો કે દિલ્હી અને પંજાબમાં વ્યાજબી નથી? ના ના, એ ત્યાં તો આપણે ખબર નથી, આપણે ગયા નથી ને ત્યાં, તો આપણે તો જ્યાં રહીએ ત્યાંનું આપણે કહીએ ને, બાકી જે મોંઘવારીના હિસાબે થોડું વ્યાજબી હોય તો વધારે માટે સારું રહે. એટલે મોંઘવારી છે એવું આપ માનો છો? એ તો છે જ. કઈ રીતે જુઓ છો આ વખતે? દર વર્ષે 8-9% તો વધે છે, એટલે એટલું થાય તો બધાને પોસાવવું છે, બાકી આવક ઉપર ધ્યાન ના રાખે તો પછી મોંઘવારી અમને લાગે છે પછી. એટલે 8-9% વધે દર વર્ષે, એટલે તમે એવું માનો છો કે પબ્લિક ટેવાઈ ગઈ છે 8-9% વધારો? તો ખ્યાલ નથી આવતું ને બધું, બાકી પોતાની આવક સીમિત હોય તો એમને લાગે કે ભાઈ મોંઘવારી વધારે છે, ખર્ચા પૂરા નથી થતા, બાકી કોઈ તકલીફ નહીં. આમ તો આવક ઉપર ધ્યાન રાખો તો કોઈ વાંધો ના આવે. અમદાવાદની અંદર વિકાસ કેવો થયો, શું શું કાર્યો તમને લાગે છે કે હજુ પણ થવા જોઈએ? ના, વિકાસ તો સારો થયો છે અને વધી રહ્યો છે, એટલે એમાં તો કોઈ વિચારો જેવું નથી, પણ સારી રીતે થાય અને મેન્ટેન સારું થાય એ બહુ સારું છે. પબ્લિક પણ એને બધું મેન્ટેન કરે છે, જે બધી અમને સુવિધાઓ આપી રહી છે, મેટ્રો છે કે હમણાં જે હાથથી ચાલે છે, એ બધી મેન્ટેન થાય તો બહુ સારું છે. એટલે મેન્ટેન નથી થતું?
થતી નથી, ભલે જમણા વચ્ચે અહીંયા પેલું બ્રિજનું બતાવ્યું હતું કે પાનની પિચકારી ને એવું બધું જે બતાવ્યું હતું એ બધું મેન્ટેન થાય તો સારું ને સ્વચ્છતા માટે. એટલે બ્રિજ પર જે પાનની પિચકારી મારી હતી એ મેન્ટેન નથી થતું, સરકાર નથી કરી રહી કે પછી પબ્લિકનું પણ એમાં છે ને ભાગ, તો એ તો પબ્લિક જ કરે છે જે પણ કરે છે, એટલે એ તો આપણે પોતે વિચારીને બધા કરવું જોઈએ ને. ગાર્ડનમાં આપણી સાથે સવાર સવારમાં એક ખૂબસૂરત ચહેરો છે, આપણે એમના પાસેથી જાણીશું કે કેટલા વર્ષોથી આ ગાર્ડનની અંદર આવી રહ્યા છે અને ગુજરાતને લઈને શું વિચારી રહ્યા છે, કારણ કે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી પણ નજીકમાં છે. કેટલા વર્ષોથી તમે આ ગાર્ડનમાં આવી રહ્યા છો અને પહેલાં આપનું નામ શું છે જણાવો. કેની નામ છે મારું, લગભગ 15-20 વર્ષથી અમે ગાર્ડનમાં આવીએ છીએ રેગ્યુલર વોકિંગમાં, મોર્નિંગ અથવા ઇવનિંગ કોઈ પણ સમયે. ચાલવા માટે ગાર્ડનની અંદર તમે આવો છો, ગુજરાતમાં પણ ચૂંટણી આવે છે, શું લાગે છે ત્રણ પક્ષો છે કોણ ચાલશે? આ પ્રશ્ન ગુજરાત માટે અસ્થાને છે, ગુજરાત તો ભાજપ જ હોય અને નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પણ એમણે કામ કર્યા છે અને વડાપ્રધાન બન્યા પછી પણ કામ કર્યા છે, અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે એ હવે ખાલી ભારતના વ્યક્તિત્વ નથી રહ્યા, ગ્લોબલ વ્યક્તિત્વ થઈ ગયું છે અને ઓફકોર્સ વી સપોર્ટ બીજેપી. આ વખતે નવો પક્ષ પણ છે, કોંગ્રેસ પણ નવા પક્ષની રાહ પર ચાલી રહી છે અને વચનો આપી રહી છે, નથી લાગતું કે ગુજરાતની અંદર પરિવર્તનની જરૂર છે? પરિવર્તન દરેક જગ્યાએ આવકાર્ય જ હોય છે, પણ કોંગ્રેસ પાસે આટલા વર્ષો હતા તો એમણે મારે કંઈ આગળ બહુ નથી કહેવું, રાજકારણની બાબતમાં હું બહુ કહી શકું એમ નથી, પણ કદાચ પરિવારવાદમાં કોંગ્રેસે પોતાનું અને દેશનું ઘણું અહિત કર્યું છે અને પરિવર્તન કોંગ્રેસ ઈચ્છતી હોય તો એને ગ્રાઉન્ડ લેવલે ખૂબ કામ કરવું પડે. યુવા વર્ગને, શિક્ષણને, વસ્તી વધારો, મોંઘવારી, એવા બધા ઘણા બધા એસ્પેક્ટ પર એમણે બહુ થરલી વિચારવું પડે. ઉપર છેલ્લું ના ચાલે બેન. અને પણ આ વખતે વચનો આપ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરશે, વીજળી આપશે, શિક્ષણ આરોગ્ય આપશે, તો નથી લાગતું કે હવે ચાન્સ એમને પણ મળવો જોઈએ? જો આમાં એવું છે કે આ વર્લ્ડમાં કોઈ વસ્તુ મફત નથી હોતી. આજે વેક્સિન મફત આવી તો હવે ધીરે ધીરે ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા અને નાના માણસ સુધી એ પરિસ્થિતિ પહોંચી રહી છે. મફત એવો શબ્દ ના હોય, ક્યાંક ને ક્યાંક તમે એની પ્રાઇસ ચૂકવતા હો છો. એના કરતાં નાગરિકોને હાર્ડવર્ક કરીને, મહેનત કરીને દેશની ઇકોનોમી ઉપર લાવવાનો કોંગ્રેસનો એજન્ડા હોય, જે નરેન્દ્ર મોદી ફોરેનથી ફંડ લાવે છે, જાપાન મેટ્રો રેલનું કામ કરે છે, ઘણા બધા નરેન્દ્ર મોદીએ કામ કરેલા છે, તો એવી રીતે દેશને આગળ લઈ જવાનું કોંગ્રેસનું જો વિઝન હોય તો કદાચ કોંગ્રેસને હવે ચાન્સ છે. પણ મફત ને એ બધું અને જે સ્વમાની પ્રજા હોય એ લોકો મફતમાં તો ના વિચારે. હું ખુદ એ વસ્તુ માટે ગિલ્ટી ફીલ કરું છું કે મારે શા માટે વેક્સિન મફત લેવી પડી, પણ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પણ મેં કર્યું, જે ખરેખર પે કરી શકે છે એમને પે કરીને જ વેક્સિન લેવી જોઈએ. પણ ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટે જે WHO રૂલ્સ પ્રમાણે જે કંઈ નિર્ણય લીધો આવકાર્ય છે, પણ હું નથી માનતી કે મફત કોઈ પણ વસ્તુ તમે ક્યાં સુધી મફત આપશો, તમે ક્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, અને તમે વ્યક્તિને નબળી બનાવો છો, નહીં કે તમે એને સ્ટ્રોંગ બનાવો છો. એના કરતાં મહેનત કરાવો, ભણાવો, એને મજબૂત કરો, એમને પોતાના પગ પર ઊભા કરતા શીખો. એ વધારે તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીની અને પંજાબની જનતાને નબળી બનાવી દીધી, સ્વાભિમાન છોડાવી દીધું? ના, એવું નથી. તમને આપણા માનવ સહજ એક આપણા હ્યુમન નેચર છે કે તમને કોઈ વસ્તુ મફત મળતી હોય તો તમે મહેનત ના કરો. એમનો આપ વિશે હું બહુ જાણતી નથી, પણ મને એટલું ખબર છે કે વૈકલ્પિક રસ્તા મફત આપવા સિવાયના ઘણા બધા રસ્તા આપ પાસે હોઈ શક્યા હોત મફત આપી દેવાની, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે સત્તા પર છો ત્યાં સુધી મફત આપશો, તમે સત્તા પરથી જતા રહેશો, લોકોને મફત લેવાની ટેવ પડી જશે, જે વર્લ્ડની કોઈ કન્ટ્રીમાં કશું જ નથી. તમે ફોરેનમાં એરપોર્ટ પર ઉતરો તો તમારે $6 બેન એક ટ્રોલી હાયર કરવી પડે છે, ત્યારે તમે એરપોર્ટથી તમારો બેગેજ લઈને તમે બહાર જઈ શકો. તો દુનિયા આ કક્ષાએ જીવી રહી છે અને આપણે મફતને એવું કરીએ તો સામાન્ય લોકો કદાચ આનો
ફાયદો લેવાની જગ્યાએ દરેક વ્યક્તિના પોતાના આનો દુરુપયોગ થઈ શકે અને નવી જનરેશન જે આવી છે શું તમે એને મફત એવું શીખવાડશો? એવું એ મારી દ્રષ્ટિએ એવું યોગ્ય નથી. કામ કરો અને તમે એનું મહેનત કરો, પોતાના પગ ઉપર થાવ. આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, મારું સ્પષ્ટપણે માનવું છે. અન્ય એક આંટી પણ આપણી સાથે છે, એમની પાસેથી જાણીશું. ચૂંટણીનો માહોલ છે, આ ખૂબસૂરત ચહેરો તો કહી રહ્યો છે કે ગુજરાતની અંદર જે છે એ જ આવવું જોઈએ. તમને શું લાગે છે, પરિવર્તન જોઈએ છે? ના, બિલકુલ નહીં, પરિવર્તન નહીં. અત્યારે તો ખરેખર નરેન્દ્ર મોદી એટલા સારા કામ કરી રહ્યા છે કે કદાચ આપણે બધા જે નથી કરતા ને એમને પણ હવે સપોર્ટ કરીને એમને જો આપણે રાખીશું ને તો આપણો દેશ ઊંચો આવશે. આપણો દેશ જે અત્યાર સુધીના એમાં રહ્યો છે એને બદલે આપણા દેશને એ બી ઈચ્છે છે અને અમે બધા બી એવું જ ઈચ્છીએ છીએ કે આપણા દેશને વર્લ્ડનું બેસ્ટ કન્ટ્રી તરીકે આપણે ઉભરતી કરીને લાવીએ. ચૂંટણી એના માટે દેશમાં એકતા હોવી બહુ જરૂરી છે. ભાજપ કોમવાદ અથવા તો અલગ અલગ કોમ્યુનિટી જાતિવાદ એ બધા ઉપર તમારે એ બધી વસ્તુ ભૂલીને હું ભારતીય છું અને ભારત મારું ગૌરવ છે એવી ભાવના દરેક નાગરિકને થાય એના માટે દેશમાં એક પાર્ટી, અખંડ નેતૃત્વ અને મારા ફ્રેન્ડે કીધું એ પ્રમાણે ગ્લોબલ ઇમેજ આપણા ઇન્ડિયન્સની બને એવું અમે હૃદયથી ઈચ્છીએ છીએ. પણ ચૂંટણી છે આ વખતે ગુજરાતની અંદર, મોદી સાહેબ તો દિલ્હીમાં છે, બરાબર? અહીંયા કેવા કાર્યો થઈ રહ્યા છે, અહીંના અધિકારીઓ કોર્પોરેશનમાં છે, એ પછી કે અહીંના તમારા વિસ્તારના ધારાસભ્યો, આપ એવું કહી રહ્યા છો કે આપ એમના કામગીરીથી ખુશ નથી? ના, કામ તો અહીંયા આગળ ઘણા સારા કામ થયા છે અને જે આમ અમુક એવા કામ હોય કે જે થોડા લેઝીનેસથી રખડી રહ્યા છે કે એવું કંઈ બી, તો એ તો દરેક જગ્યાએ થઈ રહ્યું છે, ગુજરાતમાં નહીં, દરેક જગ્યાએ થઈ રહ્યું છે. પણ એના કમ્પેરેટિવલી તમે જુઓ ને તો ગુજરાતમાં ઘણા બધા સારા કામ થયા છે. ઘણી બધી સારી ઇન્ડસ્ટ્રીઓએ એને અહીંયા લાવવા પ્રયત્ન કર્યો છે, ઘણી બધો વિકાસ કરવાનો. એટલે નરેન્દ્ર મોદી એકલા કશું નથી કરી શકતા, એને સપોર્ટ બધાનો જ જોઈએ. એટલે અહીંયાના માણસો પણ સપોર્ટ આપી રહ્યા છે અને અહીંની પાર્ટી પણ એમને સપોર્ટ સારો આપી રહી છે. આમ આદમી એની રીતે બધું પ્રયત્ન કરી રહી છે અહીંયા આવવા માટે, પણ આમ આદમી કોઈ પણ રીતે નહીં આવે. એની એના એના મફતથી બધા દિલ્હીમાં બી ખુશ થઈ ગયા છે કે કેટલું મફત ને કઈ રીતે મળે છે. એટલે એ તો શક્ય જ નથી આમ આદમી માટે, એ શક્ય જ નથી. આપણી સાથે અન્ય એક મોર્નિંગ વોકર છે, એમની પાસેથી જાણીશું કે ગુજરાતનો માહોલને લઈને તેઓ શું વિચારી રહ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, શું લાગે છે કે ત્રણ પક્ષો છે મુખ્ય જે મેદાનમાં પૂરી તાકાતથી લડી રહ્યા છે, કોની તાકાત જે છે એ ચાલી જશે? આઈ થિંક ભાજપ. કેમ એવું લાગે છે કે ભાજપ ચાલી જશે? કેમ કે જે રીતે વિકાસ થયો છે, મેટ્રો ટ્રેન બી ટૂંક સમયમાં ચાલુ થશે, એટલે લાગે છે કે ભાજપ જ આવી જશે. એટલે મેટ્રો ટ્રેનથી કે બીજી રીતે બી બધી જ રીતે જોઈએ આપણે તો, શિક્ષણ પછી આપણે જોઈએ કે ટ્રાન્સપોર્ટેશન બધી રીતે જોઈએ તો લાગે છે વિકાસ થયો છે, દેશનોય વિકાસ થયો છે અને નાના માણસોનો બી વિકાસ થયો છે. એ રીતે મેટ્રોની આપણે વાત કરી, શિક્ષણની વાત કરી, બરાબર, મોંઘવારી અને બેરોજગારીને વિશે શું કહેશો? મોંઘવારી તો નો ડાઉટ આ કોરોના આવી ગયો એટલે વધ્યો જ છે. બધામાં કેસીસમાં આપણે જોઈએ, બધી ટૂંકમાં નાનીમાં નાની વસ્તુ લેવા જઈએ છે તો અત્યારે જે સમયે એ વખતે 2 વર્ષ પહેલાં જે આપણે ભાવ આપતા હતા એના કરતાં લગભગ 4 કે 5 રૂપિયાનો વધારો થયો છે. એટલે તમે કહી રહ્યા છો કે ભાજપ આવશે, મોંઘવારી વધી છે. નેતાઓ ભાજપના કહી રહ્યા હતા કે અમે આવીશું તો મોંઘવારી દૂર કરીશું, એવું તો કશું કર્યું જ નથી. પણ આમાં શું, સરકાર પણ શું કરે, હવે સમયગાળો એવો છે કે એમને વધારવો પડે ભાવ, પછી ધીમે ધીમે કદાચ ઘટાડે પણ ખરા. અમે એવી આશા રાખીએ કે ભાજપ આવે અને ભાવ ઘટાડે, એટલા માટે અમે ભાજપ તરફ જઈએ છીએ. પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચનો આપી રહ્યું છે, કહી રહ્યું છે કે અમે આવીશું તો અમે આ બધું જે પ્રોબ્લેમ્સ છે જનતાના એ સોલ્વ કરી દઈશું. પણ હજુ આમ આદમી આપનું વિચારીએ તો એ થોડુંક લાગે કે એને
આપવો જોઈએ વોટ એવું થાય, પણ કોંગ્રેસ ઉપર તો આપણે ના જઈએ, કેમકે કોંગ્રેસ તો હજુ પણ અંદર અંદર જ એ લોકોની વચ્ચે એટલી બધી અથડામણ ને એ બધું છે, એટલે આપણે કોંગ્રેસ તરફ તો ના જ જઈએ. હજુ કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ જે રીતે દિલ્હીમાં કામ કરે છે ને એ રીતે એવું લાગે કે થોડો સમય આપનો બી આવશે તો ખરો જ એવું લાગે છે. તો અમદાવાદની જનતાનો મિજાજ આજે આપણે જાણ્યો, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તનની જરૂર તો છે, પરંતુ ભાજપ જે છે સારી કામગીરી કરી રહી છે, સાથે સાથે આમ આદમી પાર્ટી વિશે પણ લોકો વિચારી રહ્યા છે. કોંગ્રેસ વિશે હજુ લોકો કન્ફ્યુઝ છે, કારણ કે કોંગ્રેસ હજુ પણ ક્યાંય મેદાન પર નથી દેખાઈ રહી, અને લોકો એવી આશા રાખી રહ્યા છે કે જે પ્રમાણે તમામ પાર્ટીઓ જે વચનો આપી રહી છે એ વચનો આગામી સમયની અંદર સાકાર કરીને બતાવશે, પૂરા કરીને બતાવશે તો જનતા માનશે. તો આ તો અમદાવાદની જનતાનો મૂડ, આગળ પણ આપને આ જ પ્રકારના જનતાના મૂડ જે છે એ જણાવતા રહીશું. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે સેજલ સોનચિત્રા, ગુજરાત તક, અમદાવાદ.